બોટાદના ગઢડામાં મોચીપરા વિસ્તારમાં આવેલી આંગણવાડી નંબર 80ની આજુબાજુમાં ગંદકીના થર જામ્યા. હાલ ચોમાસાના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે, ત્યારે બાળકોને આંગણવાડીમાં અભ્યાસ માટે મોકલતા વાલીઓ ડર અનુભવે છે, કારણ કે ઝાડા ઉલટી તાવ ચામડીના રોગમાં બાળકો ઘેરાયેલા હોવાનું સામે આવ્યું છે. જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકામાં આ અંગે રજૂઆત કરવામાં આવી, પરંતુ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. અહીંયા આંગણવાડી છે, જે દિવસમાં વરસાદ આવશે ત્યારનો અહીં ગંદકીવાળો છે, એટલું પાણી ભરાણું છે. છોકરાઓ આંગણવાડીમાં આવે તો બીમાર એટલા પડ્યા છે, અને રસ્તો જે જવાનો છે અહીંયા તો પાણી જ ભર્યું છે ઘૂંટણ ઘૂંટણ. છોકરાઓ આંગણવાડીમાં કેમ આવે? કે અહીંયા ગંદકી બહુ છે, ક્યાંય હાલવાનો રસ્તો નથી, અને ગંદકી મચ્છર ને બધા માંદા પડે છે. હમણાં મારી છોકરીને 1500 રૂપિયાની દવા થઈ, આંગણવાડી અત્યારે જાય લેવા, તો એ આંગણવાડી તમે જોયું કેટલા મચ્છર ને ગંદકી ને કઈ રીતે છોકરાને મોકલવા, અમને હવે બીક લાગે છે.